आपनी पंजाब में वडोदरा में जीतनी खुशी ने लईने आम आदमी पार्टी कार्यक्रमों की पोलीस अटकायत करी हती। पांच राज्यों की चूंटणी परिणाम बाद चार राज्यों में बीजेपी विजय थयो छे अने पंजाब में आम आदमी पार्टी विजय थयो छे। बीजेपी द्वारा वडोदरा में चार राज्यों की जीतनी खुशी में विजयोत्सव मनाव्यो हतो, फटाकड़ा फोड़ा था, जो कि पोलीस तंत्र मुख प्रेक्षक बनी जी हजूरी करी रह्यो हतो। बीजी तरफ पंजाब की जीतनी खुशी में आम आदमी पार्टी द्वारा गांधीनगर गृह खाते विजयोत्सव आयोजन करता ते पूर्वे ज पोलीस द्वारा कायदो व्यवस्था बहाना हेठ आम आदमी पार्टी कार्यक्रमों ने अटकायत कर रावपुरा पोलीस मथके समझावट अंगे लई गई थी। सामान्य जनता ने पण समझाय कि राज्य की बीजेपी सरकार पंजाब की जीतनी खुशी पर आम आदमी पार्टी बनावे जाने तेवती नहीं, तेथी पोलीस पर कदाच राजकीय दबाण हो पोलीस ने बीजेपी विजयोत्सव में कायदो व्यवस्था जाड़वानो ब्रह्म ज्ञान न थयो पण आपनी जीत में ज्ञान थयो। समग्र मुद्दे आपना कार्यकरो द्वारा उग्र रोष ठाल्यो हतो। आ लोगों ने परमिशन मांगवामां आवी हती पण एटले नहोती मळी के जाहेर जग्याए कोई पेलू અહીંયા તમે જુઓ છો કે ટ્રાફિક જામ થાય અથવા તો જાહેરમાં અહીંયા ફટાકડા ફોડવામાં આવે તો ઇન્જરી થઈ શકે છે કોઈને, એમને પરમિશન આપવામાં નહોતી આવી। અને બીજું કે ટ્રાફિક જામ કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન થાય એવું લાગ્યું હતું પોલીસને, એટલે એ કારણસર પરમિશન આપવામાં નહીં આવી હોવાના કારણે હાલમાં એમને અટકાયત કરીને એસએમએલમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। 50 લોકો હતા, તેમાંથી કેટલાકની અટકાયત કરવામાં આવી છે, પ્રોસિજર હજુ બી ચાલુ જ છે। આજે અમે ગાંધીનગર ગૃહ ખાતે બહુ શાંતિપ્રિય રીતે કોઈ પણ જાતના ઢોલ નગારા નહીં, કોઈ ફટાકડા નહીં, માત્ર ગુલાબથી એકબીજાને સ્વાગત કરવાનું અને મોઢું મીઠું કરવાનો પ્લાનિંગ કરેલો હતો। પરંતુ આ ભારતીય જનતાની પાર્ટીની તાનાશાહી સરકાર કે જેણે પોતાનો વિજય ઉત્સવ ઉતારવા માટે એ લોકો ધામધૂમથી ફટાકડા ફોડે, રોડ બ્લોક કરે, પરંતુ જ્યારે અમે શાંતિથી એકદમ પ્રજાહિતને ધ્યાનમાં રાખી અને જ્યારે આવું વિજય ઉત્સવ ઉજવતા હોય ત્યારે અમારી ધરપકડ કરવામાં આવી છે। અમારા તમામ કાર્યકર્તાઓને અત્યારે પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે। આ બાબત દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી એ તાનાશાહી સરકાર છે કે મનમાની કરાવે છે, પરંતુ ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે અને ગુજરાતની જનતા આગામી દિવસોની અંદર બતાવશે કે જે રીતે આ લોકો અત્યાચાર કરે છે એ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। પરમિશન માટે અમે ગઈકાલે માંગણી કરી હતી, ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું કે તમારે ઢોલ નગારા કે ફટાકડા કોઈ પણ જાતના અહીંયા ફોડવાના નહીં, અમે એનું પાલન કર્યું છે। અમે એકબીજાને ખાલી ગુલાબ આપી અને ખાલી મોઢું મીઠું કરાયું હતું, પરંતુ તેમ છતાં એ લોકોએ અમારી ધરપકડ કરી છે। જી અત્યારે તો હાલ અમે રાવપુરા પોલીસ સ્ટેશન છે, આ પહેલાં અમે ગાંધીનગર ગૃહ, પંજાબના જે ઇલેક્શન છે એ જીત્યા એનો વિજય ઉત્સવ મનાવવા માટે સમગ્ર આમ આદમી પાર્ટી વડોદરા શહેરના કાર્યકર્તાઓ ભેગા થયા હતા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને ઉજવણી પણ માફક નથી આવતી, કદાચ ડરી ગઈ છે એવું સ્પષ્ટ રીતે દેખાય છે। એટલે અમારી ઉજવણી શરૂ થતાં પહેલાં અમારી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે અને જોઈ શકો છો કે અહીંયા પણ અમે જીતનો માહોલ અને ઉત્સાહથી મનાવી રહ્યા છીએ। હાલ અમને 25-30 લોકોને તો ડબ્બામાં લઈને આવ્યા છે અને બીજા પણ ઘણા લોકોને લાવી રહ્યા છે।